मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूली भद्राद्या जैनो धर्मोस्तु मंगलम। छठू दिशा परिमाण व्रत अथवा तो दिक परिमाण व्रत ते आपणे स्टार्ट कर्युं हतुं। तो आ व्रत में आपणे सूक्ष्मताथी जो आपणे जोईशुं ने आ व्रत नुं मेन शुं छे एमां मेन शुं एनुं स्वरूप केवुं छे जो आपणे सूक्ष्मताथी जोईशुं ने तो एमां पांच अणुव्रतोनो समावेश थई जाय छे। તે કેવી રીતે પાંચે પાંચ અણુવ્રતોનો અહીંયા એમાં સમાવેશ થઈ જાય છે તો તે કેવી રીતે તે આપણે સમજીશું। પહેલા આપણે એ જોઈએ કે બ્રહ્મચર્ય ઉપર આ વ્રત કેવી રીતે આધારિત રહેલું છે। તો બ્રહ્મચર્યનો સ્કોપ તો બહુ જ મોટું છે। આપણે જે ચતુર્થ વ્રતમાં જે ચોથું જે મૈથુન વિરમણ વ્રતમાં આપણે જોયું ને તો એનાથી તો ઘણું મોટું સ્કોપ છે આ બ્રહ્મચર્ય વર્ડનું, બરાબર। અબ્રહ્મના ઘણા પ્રકાર છે। બ્રહ્મચર્યનું મીનિંગ છે કે આત્મિક ગુણોમાં રમણતા કરવાની, બરાબર। અને અબ્રહ્મ એટલે કે શું? આત્મિક ગુણોને ત્યાગીને એનાથી બહાર રમણતા કરવાની, એટલે કે પૂતગલો છે તો પૂતગલોના ગુણોમાં રમણતા કરવાની તેનું નામ છે અબ્રહ્મ। અને અબ્રહ્મના ઘણા પ્રકાર છે તો પાંચ ઇન્દ્રિયોના વિષયોનું સેવન તેને જ અબ્રહ્મ કહેવાય છે। માટે અહીંયા માત્ર કાયિક આપણે જે કાયાથી આપણે શીખ્યા હતા ને ચોથા મૈથુન વિરમણ વ્રતમાં આપણે શું શીખ્યા હતા કે જે કાયાથી જે કરાય જે સેવન કરાય છે તો તે મૈથુન બરાબર એવી રીતે આપણે શીખ્યા હતા ને। પણ બ્રહ્મચર્યનું સ્કોપ એનાથી પણ બહુ મોટું છે। માત્ર કાયાથી જ અહીંયા નથી પણ મનથી વિચારીને પણ હોય, વચનથી બોલીને પણ હોય, પછી આહારથી હોય, ગંધથી હોય, દૃષ્ટિથી હોય, વાણીથી હોય, એવી રીતે સાત પ્રકારે અબ્રહ્મનું સેવન થઈ શકે છે, બરાબર। એટલે આપણે અહીંયા જે જોયું મૈથુન સ્પર્શથી, બરાબર, તો તે ભોગ પછી એ તો છે। તો હવે સ્પર્શમાં બીજા પણ આવી શકે છે, જે પણ પૂતગલોનો જે મૃદુ સ્પર્શ હોય કોઈ પણ વસ્તુઓનું, અથવા તો જે સોફ્ટ બ્લેન્કેટ લીધેલું હોય તેનું પણ સોફ્ટ સ્પર્શ આપણને લાગતું હોય, બરાબર, આપણને એમાં સુખની અનુભૂતિ થતી હોય, પછી એસીના જે ઠંડુ સ્પર્શ તો તે પણ આપણને સારું લાગતું હોય, પછી નહાવા માટે સ્નાન કરવા માટે ગરમ ગરમ પાણી તો તેનાથી બહુ મજા આવતી હોય સ્નાન કરવા માટે, એનું સ્પર્શ શરીર ઉપર બહુ સારું લાગતું હોય, અથવા તો કોઈ સોફ્ટ ટોયઝ હોય ટેડી બેર જેવા જે પણ હોય તો તે પણ આપણને સ્પર્શ કરવા બહુ ગમતા હોય, તો તે બધું જ એ બધું અબ્રહ્મનું સેવન કહેવાય છે, બરાબર। એટલે સ્પર્શેન્દ્રિયના વિષયનું સેવન તે જ અબ્રહ્મ છે, બરાબર। એટલે સ્કોપ આપણે જોઈએ ને અબ્રહ્મનું સ્કોપ કેટલું મોટું છે અહીંયા જોવા મળે છે, બરાબર। મૈથુન તો આપણે એક નાનકડું આપણે માત્ર જોયું હતું ચતુર્થ વ્રતમાં, પણ એ પણ બહુ ભારે કર્મ બંધાય છે, એટલા માટે એને અલગથી મૈથુન વિરમણ વ્રતને અલગ એક ચતુર્થ વ્રત કરીને એને સ્થાન આપેલું છે। પછી આપણે રસ જો જોઈએ તો પૂતગલોના જે રસ છે તો એમાં આહાર, તો જો આહારનો રસપૂર્વક ભોગવટો કરવો તો તે પણ અહીંયા આવી જાય છે અબ્રહ્મના સેવનમાં। પછી આપણે સમજો ગંધ લઈએ તો કોઈ પણ વસ્તુની જે ગંધ હોય સ્મેલ હોય એના ઉપર આસક્તિ આપણે રહી આવી જાય, જેમ કે જે પહેલી વરસાદ પડતી હોય તો તેની માટીની ગંધ હોય, અથવા તો કંદમૂળ જે કોઈ રાંધતો હોય એની ગંધ આવે, અથવા તો કોઈ પ્રકારનો જે સારો એવો સેન્ટ હોય એની ગંધ, અથવા તો કોઈ પણ પ્રકારની જો આહાર રસોઈની ગંધ એટલે કઈ પણ પ્રકારની ચીજ વસ્તુઓ એટલે પૂતગલોની કોઈ પણ પ્રકારના પૂતગલની ગંધ ઉપર આસક્તિના ભાવ આવે, રાગ આવે કે દ્વેષ આવે, રાગ આવે અને એને આસક્તિપૂર્વક આપણે ભોગવટો કરીએ તો તે પણ શું કહેવાય? તે ઘ્રાણેન્દ્રિયના વિષયનું સેવન કર્યું આપણે, એટલે એ જ અબ્રહ્મ છે, અબ્રહ્મનું સેવન છે, બરાબર। એટલે અહીંયા આપણને તે પણ ધ્યાન રાખવાનું છે। પછી આગળ આપણે જો દૃષ્ટિની વાત કરીએ એટલે કે રૂપ, તો એમાં શું આવી શકે કે આપણે જે ચક્ષુરેન્દ્રિય છે એના જે વિષયોનું સેવન કરીએ આપણે આસક્તિપૂર્વક સેવન કરીએ તો તે પણ અબ્રહ્મનું સેવન છે। જેમ કે કોઈ પણ પ્રકારના આપણે બહાર ફરફર કરવા ગયા, હિલ સ્ટેશન્સમાં ગયા, ફોરેન વેકેશન્સમાં ગયા, સીનરીઝ જોઈ, બરાબર, પછી કોઈ ત્યાં કોઈ પ્રકારના જે વ્યક્તિઓ છે વિજાતીય છે કે સ્વજાતીય હોય કોઈ પણ રૂપને નિહાળ્યું
કોઈ એક્ટર્સ હોય ટીવીમાં જે પણ દેખાતા હોય તે, પછી બહાર ફરફર કરીને જે પણ ડેકોરેટિવ આઈટમ્સ રહેલી હોય કે બિલ્ડિંગ્સ હોય કે સરસ એવા સ્ટ્રીટ્સ હોય, કાંઈ પણ હોઈ શકે, કે મંદિરો હોય બીજાના અન્ય ધર્મીઓના, બરાબર, અથવા તો વોટરફોલ હોય કે કાંઈ પણ નેચર હોય, નેચરલ સીનરીઝ હોય કે બીચ હોય કે જંગલ હોય, એના દ્રશ્યો જોવામાં જો આપણે આસક્તિ આવી જાય તો તે પણ શું છે, અબ્રહ્મનું સેવન છે. અહીંયા માત્ર આપણે મૈથુન વિરમણ વ્રતમાં શું જોયું કે સ્ત્રી એટલે વિજાતીય ઉપર વિજાતીયના રૂપને નિહાળવું વિકારથી, તો માત્ર એ જ આપણે કહ્યું છે. તો એક નાનકડું સ્કોપ છે, પણ અબ્રહ્મના સેવનનું આટલું મોટું સ્કોપ છે. એટલે પાંચે પાંચ ઇન્દ્રિયોનું અહીંયા જે અસંયમ જે કહેવાય કે એનું વિષયનું જે સેવન કહેવાય તે બધું જ અહીંયા સમાવેશ થઈ જાય છે. પછી આવે છે શ્રોતેન્દ્રિયનું, એટલે કે કાન દ્વારા આપણે કંઈક કોઈ પણ પ્રકારનો અવાજ આસક્તિપૂર્વક આપણે સાંભળીએ, જેમ કે કોઈ પોપ મ્યુઝિક કોઈને ગમતું હોય બહુ જ, કે એ બહુ આસક્તિપૂર્વક સાંભળે, કે કોઈ મૂવીના સોંગ્સ હોય, કે કોઈ સ્ત્રીના હસવાના અવાજ એમને ગમતા હોય, અથવા તો પાણી વહેવાના ત્યાં ફરફર કરતા જઈએ અને વોટરફોલનું અવાજ કે પાણી વહેવાનું અવાજ આપણને ગમે, કે કોઈ પણ પ્રકારની ધ્વનિ કે કોઈ પણ સિંગર હોય એનો અવાજ ઉપર આપણને આસક્તિ થઈ જાય, તો એવી રીતે અહીંયા કહેવાય છે કે એ પણ અબ્રહ્મનું સેવન કહેવાય છે. બરાબર, એટલે આપણને આ અબ્રહ્મના સેવનમાં આપણને આપણી ક્લેરિટી હોવી જોઈએ કે એનું રિયલ એનું ડેફિનેશન શું છે, એનું સ્કોપ કેટલું મોટું છે. બરાબર, માત્ર મૈથુન જેટલું નથી પણ આટલું મોટું સ્કોપ છે. એટલે ઇન શોર્ટ, પૂતગલોના ગુણોમાં રમણતા કરવાની, એટલે એ પણ વિશ્વમાં રહેલા કેટલા બધા જે પણ પૂતગલો છે એમનો ભોગવટો કરતા, તેમના રૂપ ગંધ રસ સ્પર્શ અને શબ્દના જે ગુણધર્મો છે, એ જે વિષયો છે, 23 પ્રકારના વિષયો છે, તો એના ઉપર આસક્તિ રાખવી અને આસક્તિપૂર્વક ભોગવટો કરીએ તો તેને શું કહેવાય, તેને અબ્રહ્મમાં આપણે ચર્યા કરી તે જ કહેવાય છે. બરાબર, અબ્રહ્મમાં ચર્યા કરી તો તે જ કહેવાય છે, એટલે એનું ઘણું જ પાપ લાગે છે. એટલે આ દિશા પરિમાણ વ્રત લેવાથી શું થાય છે, અબ્રહ્મમાં ચર્યા કરવાનો પરિમાણ થાય છે. બરાબર, એ મર્યાદિત કરવામાં આવે છે. એટલે આ વ્રત કેટલું ઇમ્પોર્ટન્ટ હશે એ વિચારવા જેવું છે. એ માત્ર એક જ નાનકડા સ્કોપને કવર નથી કરતો, પણ અબ્રહ્મના આટલા બધા જે વિષયો છે, આટલા બધા અબ્રહ્મના સેવનના આટલા મોટું સ્કોપ છે, તે બધું અને એ કવર કરે છે અને તે બધાને એ સીમિત કરે છે, મર્યાદિત કરે છે. કારણ કે અહીંયા આ વ્રતમાં ક્ષેત્રની મર્યાદા નક્કી કરાય છે. બરાબર, એટલે જેટલો મર્યાદિત ક્ષેત્ર છે તો તેનાથી બહાર આ બધું જે પણ રહેશે તો તે બધા પૂતગલોનો આપણે ભોગવટો કરશું નહીં. બરાબર ને, એટલે અબ્રહ્મના સેવન ઉપર આટલું મોટું અહીંયા મર્યાદા, આટલી મોટી મર્યાદા નક્કી કરાય છે. એટલે આ વ્રત લેવું કેટલું અનિવાર્ય અને કેટલું ઇમ્પોર્ટન્ટ હશે તે આપણે વિચારી શકીએ છીએ. જેટલું અમર્યાદિતપણે આપણે ક્ષેત્રમાં ફરફર કરશું તેટલું વધારે અબ્રહ્મમાં આપણી ચર્યા થશે, એટલે કે રમણતા થશે, અને આત્મિક ગુણોથી આપણે દૂર થતા જશું, કર્મોનું બંધ થતું જશે. કારણ કે આ દિશા પરિમાણ વ્રત ન કરવાથી, જે ફરવાના સ્થળો છે તો તેમાં જવાથી પૂતગલો ઉપર રાગ દ્વેષ ગાઢ બને છે, આસક્તિઓ વધે છે, પછી પરિગ્રહ સંજ્ઞા તે પણ ભડકી ઉઠે છે, અબ્રહ્મમાં ચર્યા થાય છે, અને વસ્તુઓને મેળવવા માટે પછી આપણે શું, ઝૂઠ બોલાય, ચોરી તરફ પણ પ્રેરાઈ જાય છે જીવ. એટલે એક એક કરીને બધા દુષ્કર્મો આવતા જાય છે, જીવોની હિંસા પણ થાય છે. વળી મેન તો મન વચન અને કાયા આ ત્રણ યોગ જે છે તો એના અસંયમના કારણે કર્મોનો બંધ થાય છે, વિપુલ પ્રમાણમાં કર્મોનું બંધ થાય છે. એટલે આવી રીતે હરવા ફરવાથી અસ્થિરતાના કારણે આત્મા પ્રદેશો પણ અસ્થિર રહેલા હોય છે, અને આત્મા પ્રદેશોના સ્પંદન કંપન કે આંદોલન કહો, જે પણ આત્મા પ્રદેશોના સ્પંદન કંપન કે આંદોલન, તો એનાથી કર્મોનું બંધ થતું જાય છે. માટે જ
સંપૂર્ણ સ્થિરતા મેળવવા માટે આપણને અને સિદ્ધ ભગવંત જેવું જેવો અચલ સ્થિતિ આપણને પ્રાપ્ત કરવી હોય, કમ્પ્લીટલી સ્થિર કે અચલ સ્થિતિ, તો આપણને હરવા ફરવા ઉપર આપણને નિયંત્રણ આપણને કરવું જ પડશે અને એના માટે આ વ્રત સ્વીકારવું પડશે. બરાબર, એટલે એ આપણને ધ્યાનમાં રાખવાનું છે. અને બીજી વાત, ટ્રાવેલિંગ કરવાથી ફરફર કરવાથી શું થાય છે, ત્રસ અને આપણે હિંસા ઉપર વાત કરીએ કે ત્રસ અને સ્થાવર બંને જીવોની ઘણા જ પ્રમાણમાં હિંસા થાય છે. પછી ત્યાંની વસ્તુ મેળવવા માટે આપણને ઈચ્છા જાગે એટલે લોભ પણ વધે છે. અને પછી શું કરે છે, લોભ એક વખત આવે તો લોભ શું કરે, એ પાપનો બાપ છે એટલે પોતાના જે દીકરાઓ છે એને પણ જન્મ આપે છે, એટલે જૂઠ ચોરી વગેરે કે કરીને આવી જાય છે. વળી ત્યાં કોઈ રહેલી જો સ્ત્રી હોય તો સ્ત્રી ઉપર અથવા તો કોઈ વિજાતિ ઉપર મોહિત થઈને પછી દુરાચારનું પણ સેવન કરી શકે છે. માટે જ આપણને આપણામાં રહેલી જે ઉત્સુકતા છે કે કુતૂહલ વૃત્તિ છે તો તેને નિયંત્રણમાં રાખવું જરૂરી છે આ વ્રત લેવા દ્વારા. કારણ કે નવી જગ્યા અને ત્યાંના વ્યક્તિઓ જોવા માટેની જે કુતૂહલતા છે, જે ઉત્સુકતા છે, ક્યુરિયોસિટી છે, તો તે જ આપણને ડૂબાવનાર બને છે. પછી ત્યાં જઈને પછી શું થાય, ફોરેનમાં જઈને શું થઈ જાય, અભક્ષ્યનું સેવન પણ ચાલુ થઈ જાય. બરાબર, ત્યાંનું ક્લાઇમેટના કારણે પછી મહાવિગયોનું પણ સેવન ચાલુ થઈ જાય, કુસંગ મળવાથી એવું થઈ જાય, કુનિમિત્તો મળવાથી થઈ જાય, અથવા તો કસિનોસ જુગાર પણ રમવા માટે પ્રેરાઈ જાય. કારણ કે ફોરેનમાં આવા પ્રકારના કુનિમિત્તો તો ભરી ભરીને પડેલા છે, વધારે પ્રમાણમાં ઓપનલી મળી જતા હોય છે. બરાબર, અને ત્યાં આટલી ઓપન થિંકિંગ રહેલી હોય, બ્રોડ માઇન્ડેડ વાળા હોય છે અને નિયંત્રણ વગરના ત્યાં અમર્યાદિતપણે બધું જ કાર્યો કરતા હોય છે, એટલા માટે પછી આપણા ઉપર પણ એની અસર થાય છે. અને ત્યાં રહેલા લોકોની જે વિચારધારા આપણાથી વિરુદ્ધ હોવાથી આપણને તેમનું જે લાઈફસ્ટાઈલ આપણને ગમવા લાગે છે. બરાબર, અને ત્યાંની જે જગ્યા છે, વ્યક્તિ ઉપર આપણો રાગ વધે, આપણને શું થાય, પછી જ્યાં આપણે રહેતા હોઈએ ને, આપણો પોતાનો જ જે આપણે મેઇન જ્યાં ઇન્ડિયામાં જ્યાં આપણે રહેતા હોઈએ તો ત્યાંની જગ્યા કે વ્યક્તિ ઉપર આપણને દ્વેષના ભાવ આપણને પ્રબળ બનતા જાય અને ફોરેન આપણને ગમતું એટલે એના ઉપર રાગ વધતું જાય, તો એવી રીતે થાય છે. અને પછી નિયમ શું છે, જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ. બરાબર, એટલે પછી અનાર્ય વગેરે દેશોમાં આપણી ઉત્પત્તિ થાય, તે પણ તિર્યંચ વગેરે તરીકે ઉત્પત્તિ થઈ જાય. એટલે અહીંયા મેઇન શું થાય છે કે મોક્ષ ઉપરનું જે રાગ છે તે ઘટતું જાય છે, સંસાર ઉપરનું રાગ વધતું જાય છે. ફરવાથી શું થાય છે, એ જ થાય છે ને, ફરફર કરવાથી સંસાર ઉપર રાગ વધતું જાય છે. સંસાર જોવામાં આપણને સંસાર બહુ ગમે છે, ગમવા લાગે છે, એના ઉપર રાગ ગાઢ થતું જાય છે, તો પછી આપણો સંસાર વધશે ને, જેના ઉપર રાગ થશે તે વધવાનું છે, મોક્ષ ક્યાંથી વધવાનું છે. બરાબર, અને ત્યાં ફરફર કરતા આપણને ક્યારે પણ મોક્ષની યાદ આવતી નથી, આત્મિક ગુણો તો યાદ આવતા નથી, પણ માત્ર પૂતગલોના ગુણધર્મોને જ માણવામાં આપણે લાગેલા હોઈએ છીએ. એટલે રૂપ, ગંધ, રસ અને સ્પર્શ એના ઉપર આસક્તિ આપણી વધતી જાય છે. કુનિમિત્તોથી આત્મા ઉપર રહેલા જે કુસંસ્કારો છે તો તે હજી મજબૂત થતા જાય છે અને જાગી પણ ઉઠે છે. માટે જ મર્યાદિત ક્ષેત્રોમાં આપણે રહેવાનું નિયમ લેવાનું છે. કારણ કે જેટલું આપણું આવાગમન ચાલુ હશે વિવિધ ક્ષેત્રોમાં, તેટલું વધારે પાપારંભ થશે. બરાબર, વધારે પાપનું સેવન થશે. અને શાસ્ત્રકાર ભગવંતોએ ગૃહસ્થોને શું કહે, કેવી ઉપમા આપેલી છે, આ શું છે, એક તપાવેલો આગથી બળતો એવું એક ઘોડાની ઉપમા આપેલી છે ગૃહસ્થોને. તપાવેલો ઘોડો જે છે ને, અહીંયા જે દેખાય છે તે તપાવેલો ઘોડો, એ ક્યાં પણ આપણે છોડી દઈએ ને, ક્યાં પણ આપણે છોડી દઈએ તો તે શું કરતો જાય, જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તે બાળતો જાય ને, બધું જ બાળતો જાય છે. તો તેવી જ રીતે જે અવિરતીમાં રહેલા જે પણ ગૃહસ્થો છે, તો તેઓને તપાવેલા ઘોડા જેવા જ એની જ ઉપમા આપેલી છે શાસ્ત્રકાર ભગવંતોએ.
જ્યાં જ્યાં ગૃહસ્થો જાય છે તો ત્યાં ત્યાં તે બાળતા જાય છે. એટલે કેવી રીતે બાળતા જાય છે? જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં સ્થાવર અને ત્રસ, ત્રસ અને સ્થાવર બંને પ્રકારના જીવોની હિંસા કરતા જાય છે. એટલે છ એ છ પ્રકારના જીવોની હિંસા કરતા જ જાય છે. એટલે પોતાના અમર્યાદિત જીવનમાં રહીને તેઓ મન ફાવે ત્યાં જાય, બેસે, હરે ફરે, આરંભ સમારંભની પ્રવૃત્તિઓ કરે છે, પાપ વ્યાપાર, પાપના વ્યવસાયો પણ કરતા જાય છે. તો એ કરતા એટલે એ આ બધું કરીને શું થાય છે? જીવોની અમાપ હિંસા થતી હોય છે. છ એ છ ષડકાયના જીવોની અમાપ હિંસા થાય છે. માટે જ ગૃહસ્થોને દિશા પરિમાણ વ્રત એ લેવું જરૂરી છે. બરાબર, દિશાનું પરિમાણ કરવું જરૂરી છે. આપણે વારંવાર જે એવી રીતે આપણો વારંવાર હરવા ફરવાનું કારણે જે થતી જે જીવ હિંસા છે એના કારણે જ તો આપણા માટે પ્રાયશ્ચિત રૂપે એક સૂત્ર વારંવાર બોલાય છે. તે કયો સૂત્ર છે? ઈર્યાવય સૂત્રનું ઉચ્ચારણ કરાય છે અને કેટલી વાર આવે છે? બરાબર, દરેક ક્રિયાની સ્ટાર્ટિંગમાં એ વારંવાર આવતું હોય છે અને એને એક નાનું પ્રતિક્રમણ સૂત્ર, એટલે એક પ્રકારનું એક નાનું પ્રતિક્રમણ સૂત્ર છે. એટલે આપણે આટલી વખત ફરફર કરીએ તો પછી કેટલી વખત આપણે આ સૂત્ર પાઠ કરવું જોઈએ? આપણે શું કરતા હોઈએ છીએ? આપણે માર્કેટમાં ફરફર કરીએ, નિષ્કારણે કાંઈ લેવાનું નથી, બસ ઝાકઝમાણ જોવાની છે, લાઇટિંગ્સ બધું બહુ સરસ લાગે છે તો એ માટે આપણે જોઈએ, આપણે ફરફર કરીએ તો પછી ઘરે આવીને શું આપણે ઈર્યાવય સૂત્ર કહીએ છીએ? ઈર્યાવય સૂત્રમાં શું આવે છે કે ગમનાગમન કરતી વખતે જે પણ મારા દ્વારા જે પણ ત્રસ કે સ્થાવર જીવોની જે હિંસા થઈ છે તો તેના માટે આપણને અહીંયા પ્રાયશ્ચિત લેવાનું છે. તેનું આપણે મિચ્છામી ડુકડમ કહીએ છીએ. બરાબર, પાપથી પાછા ફરીએ છીએ, પ્રાયશ્ચિત રૂપે એક અવસક પણ આવે ગણવાનું હોય છે. તો તે શું આપણે કરી રહ્યા છીએ કે અથવા માત્ર જ્યારે આપણે આ સામાયિક લેતા હોઈએ છીએ, માત્ર સામાયિકમાં આપણે કહીએ કે પૌષધમાં કહેતા હોઈએ, નોર્મલી આપણે કહીએ પણ છીએ આ સૂત્ર કહીને આપણે શુદ્ધિકરણ કરીએ છીએ? નથી કરતા ને, આપણે કરવું જોઈએ આપણને. બરાબર, એ કરવા જેવું છે, બોલવા જેવું છે. ઓકે, તો હવે એટલે આપણને આ ગૃહસ્થો માટે આ છઠ્ઠું વ્રત તે લેવું એવી અનિવાર્ય છે, કમ્પલસરી છે. ફરવામાં આપણને ક્ષેત્રથી મર્યાદા લાવવી, તે ક્ષેત્રમાં એટલે આપણે જો જે ફરતા હોઈએ છીએ તો તે ક્ષેત્રમાં આપણે જો મર્યાદા લાવીએ તો પછી શું થાય છે? તે ક્ષેત્રમાં થનારા જે બહાર, એટલે જેટલું પણ બહાર આપણે જે મર્યાદા બાંધીને તો તે મર્યાદાથી બહારના જે પણ ક્ષેત્રો છે તો તે ક્ષેત્રોમાં જે પણ પાપ થાય છે, પાપના સેવન થાય છે તો તેનાથી આપણે બચી શકીએ છીએ અને પાપ લાગતું નથી. બરાબર, આપણે બીજા વ્રતોમાં આપણે દ્રવ્ય અને કાલની મર્યાદા આપણે રાખીએ છીએ ને. બીજા વ્રતોમાં આપણે શું કર્યું? દ્રવ્યોની મર્યાદા કરી. આ પાંચમા પરિગ્રહમાં શું કર્યું? દ્રવ્યની આપણે મર્યાદા રાખીને અને કાલની પણ મર્યાદા રાખી કે આટલા સમય મર્યાદા. પણ આ વ્રતમાં ક્ષેત્રની મર્યાદા કરવાની છે આપણને. તો તેનાથી તે જે નિષેધ ક્ષેત્ર છે તો એમાં રહેલા જે પણ દ્રવ્યો છે તો તેનો ઓટોમેટિકલી ભોગ અને ઉપભોગ કરવાનો ત્યાગ થઈ જાય છે આપણાથી. એટલે વિચારો કેટલું શ્રેષ્ઠ આ વ્રત છે અને પાપથી પણ બચી શકાય છે. અહીંયા ક્વેશ્ચન છે કે આપણે બહાર ન જઈએ પણ કુરિયર કે પાર્સલ મંગાવીએ કે ઓનલાઈન શોપિંગ કરીએ તો તે પણ આ વ્રતમાં કવર થાય છે? હા, તો આના વિશે પણ આપણે વાત કરશું. આ બહુ સરસ ક્વેશ્ચન છે, એના વિશે આપણે વાત કરશું. અહીંયા ક્વેશ્ચન છે કે મનમાં અફસોસ કરીએ છીએ પણ ફોર્મલી ઈર્યાવહી નથી કરતા. હવે ઈર્યાવહી કરવાથી શું થાય છે? આપણે દ્રવ્યથી આપણે કરીએ છીએ તો દ્રવ્ય એટલે ક્રિયા જે આપણે કરીએ ને, ઈર્યાવહી એ આ એક ક્રિયા છે, આ એક સૂત્રરૂપી ક્રિયા છે. અને આ ક્રિયા કરવાથી શું થાય છે? ભાવની પરિણતિ થાય છે આપણામાં. બરાબર, અને એક એક એમાં જે આવે છે એક એક વર્ડ્સ
પાણક કમણે, બિયક કમણે, હરિયક કમણે, એક 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 કરીને આપણે બોલતા જઈએ, આપણને યાદ આવતું જાય કે એવા એવા પ્રકારના જીવ, એવી એવી રીતે હિંસા થઈ છે. ઠાણા ઉઠાણમ સંકામિયા, લેસિયા, સંઘૈયા, સંઘટ્ટિયા, જે પણ વર્ડ્સ આવે છે, તો આપણને બધું યાદ આવે કે મારું પગ કેવી રીતે આપણે ઘસડાઈને આપણે ચાલ્યા, કે અહીંયાથી ત્યાં જીવોને ફેંક્યા, એક એક સ્થાનથી બીજા સ્થાને એને મૂક્યા, કે એના જે જે પણ પાણી જે પણ પાણીના જે જીવો છે કે નાનકડા ત્રસ જીવો છે, તો દરેક એક 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 આપણને યાદ આવે એ વાત. અથવા તો આપણે અનાજના સ્ટોરમાં જઈએ તો પછી તે અનાજમાં પણ જીવ રહેલું હોય છે ને. ઘઉંને આપણે અહીંયાથી ત્યાં કર્યું બરાબર, તો શું થયું, એક જગ્યાથી બીજે જગ્યાએ આપણે મૂક્યું ને, લઈને મૂક્યા આપણે બરાબર, હાથથી આપણે એમ એમ કરીએ, તો પછી શું કહ્યું, ઠાણા ઉઠાણમ કર્યું ને, એટલે એક સ્થાનથી બીજા સ્થાને આપણે એની એને શિફ્ટ કરી પોઝિશન જીવોની. એટલે એક એક નાનું નાનું આપણને યાદ આવે બરાબર. એટલે ઈર્યાવય સૂત્ર આવું એક ઉત્કૃષ્ટ એવું સરસ સૂત્ર છે કે જેનાથી વિચારો, જે કરીને અહીમુત્તા એક નાનકડા શું કહેવાય, સાધુ ભગવંત હતા, એમને પણ ઉત્કૃષ્ટ એવી ભાવધારા આવી, પ્રાયશ્ચિતને એવી એક ઉત્કૃષ્ટ ભાવધારામાં એ ચડી ગયા કે જેનાથી એમને ડાયરેક્ટ કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. એટલે આ ઈર્યાવય સૂત્ર એ કઈ નાનકડું સૂત્ર નથી, એ ઉપેક્ષા કરવા લાયક સૂત્ર નથી. એનું વારંવાર આપણને સ્મરણ કરવું જોઈએ, પાઠ કરવું જોઈએ. થોડી પણ આપણી આવાગમનની ક્રિયા થઈ જાય બહાર, તો આપણને ઘરે આવીને એ કરવું જોઈએ બરાબર. એમ તો પૌષદમાં એ કરતા હોય, જેમણે પણ પૌષદ કર્યું હશે એમને ખ્યાલ છે, પણ પૌષદ વગર પણ આપણને આ કરવું જોઈએ બરાબર. કે જેનાથી આપણામાં એ કરવાથી મેઇન શું આવશે, આપણા હૃદય એ કોમળ બનશે અને અહિંસાના પરિણામો ઝાકશે, હિંસાના પરિણામો ઘટશે એટલા માટે બરાબર. એટલે શોપ વગેરે કાંઈ પણ આપણે બહાર ફરફર કરીએ તો ઘરમાં આવીને એ કહી શકાય છે બરાબર. ઈર્યાવય સૂત્ર બોલીને બધાનું જે પણ ગમનાગમન કરતા ટાઈમ, જે પણ થતા ટાઈમ, જે પણ હિંસા થઈ આપણા દ્વારા, તો તે બધાનું આપણે પ્રાયશ્ચિત લેવાનું. આવી રીતે કૌશક પછી આવે છે ને, એક લોગસ્યનું કૌશક આવે છે, તો એ કૌશક ભાવપૂર્વક કહેવાનું, તો એનાથી પછી આવી રીતે પાપથી પાછા આપણે ફરી શકીએ છીએ. અહીંયા ક્વેશ્ચન છે કે ઈર્યાવય ટુ બી સેડ એવરી સમ આવર્સ એઝ પર શાસ્ત્ર ઇઝ આર સમથિંગ લાઈક ધીસ, તો આવું કાંઈ નથી. જેટલી વખત હવે પૌષદ વ્રત આપણે પૌષદ આપણે કર્યું હશે તો એમાં આપણે ખ્યાલ હશે કે જેટલી વખત પણ આપણે બહાર ફરફર કરીએ ને, ફરફર નહીં હોય બટ સંચાર કરીએ ને બહાર, ગમનાગમન જો કોઈ કારણે, એટલે દેરાસર ઉપાશ્રે ટુ દેરાસર પણ આપણે જઈએ ને, કે દેરાસર ટુ આપણે ઉપાશ્રે પાછો પણ આવીએ ને, એટલે એટલી વખત ગમનાગમન કરીને, તો તેટલી વખત ઈર્યાવય કહેવાનું હોય, અને પછી માર્ગને વિશે જાવતા આવતા એ ગમનાગમન સૂત્ર પણ કહેવાનું હોય છે. આવી રીતે હોય છે ઔષધમાં, તો એવી રીતે આપણને કહેવાનું. હવે આપણો સામે કે ભલે પૌષદ ન હોય, છતાં પણ આપણે બોલી તો શકીએ છીએ ને, એ બોલવાનું બરાબર. તો આટલા પ્રમાણમાં આપણે પાપથી પાછા ફરશું, શુદ્ધિકરણ થશે આપણો આત્મા, પાપથી હળવો બનતો જશે બરાબર. એટલા માટે આ એકદમ સરસ એવું ઉપાય છે. કેટલી વાર લાગે બોલી બોલીને, 10 મિનિટથી પણ એટલી પણ નહીં લાગે, 5-6 મિનિટ લાગે, કેટલી વાર લાગે બોલી દેવાનું, આદત પાડવાની આવી. અને હા, પૌષદ વ્રતમાં આવું હોય છે કે 100 ડગલાથી વધારે જઈએ તો હોય છે બરાબર છે. હા, 100 ડગલાથી વધારે આપણે જઈએ, અથવા તો પરઠવા માટે પણ આપણે જઈએ ને, લઘુ નીતિ કે વડી નીતિ પરઠવા માટે આપણે જઈએ, તો ત્યારે પણ આપણને કરવાનું હોય છે બરાબર છે. ઓકે, તો હવે આપણે આ ગૃહસ્થો માટે આપણે આ સમજ્યું, સમજણ લીધી આ દિશા પરિમાણ વ્રતની બરાબર. આપણામાં આ છઠ્ઠું વ્રત છે, પણ સાધુ ભગવંતોને આપણે જોયું હશે તો કેટલો છે, માત્ર 5 મહાવ્રત હોય છે ને એમના પાસે. એમને કઈ છઠ્ઠું આ દિશા પરિમાણ વ્રત લેવાનું ન હોય, કારણ કે સાધુ ભગવંતો તે કઈ ગૃહસ્થોની જેમ તપાવેલા લોઢાના જે ઘોડો છે એવા નથી બરાબર. આપણે કેવા છીએ, તપાવેલા લોઢાની જેમ છીએ, ઘોડાની જેમ છીએ, જ્યાં જ્યાં જાય ત્યાં બાળે, એટલે બધા જીવોની હિંસા થાય. પણ સાધુ ભગવંતો આ ને આવી ઉપમા આપેલી નથી, તેઓ આવા લોઢા તપાવેલા લોઢાના ઘોડા જેવા નથી, તેઓ આરંભ કે સમારંભના કાર્યો કરતા જ નથી બરાબર. અને અપ્રમત્તપણે તેઓ શું કરે છે, અષ્ટ પ્રવચન માતા એટલે કે 5 સમિતિ 3 ગુપ્તી એનું પાલન કરતા કરનારા હોય છે, ઉત્કૃષ્ટ એવું પાલન કરતા હોય છે બરાબર. માટે તેમને
हिंसा नो दोष लागत नहीं क्या पण ए अवर जवर करे हवे कारण के तेओ एरिया समिति नो उत्कृष्ट पालन करता हो ए केवी रीते ए चालता होय ने रस्ता मा तो पण तेओ 3.5 हाथ दूर सुधी नजर राखता होय के कोई अने ए पण चप्पल विना चालता होय बराबर अने ध्यान पूर्वक चालता होय के कोई जीव मारा पगनी नीचे आवी तो नहीं जसे कोई जीव नो कच्चर घाण तो थई नहीं जसे अने आवा प्रकारना उत्कृष्ट अहिंसाना परिणामों सतत इमना मन मा चालता होय एक एक पगलू मुके अने आवा 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 भाव आवा उत्कृष्ट परिणामों तेमना मा चालता होय बराबर एटले आवा उत्कृष्ट परिणामों ना कारणे कोई समझो बाय मिस्टेक आवी रीते नजर पण त्यां रहेली होय ने आवा उत्कृष्ट भाव पण चालतो होय पण बाय मिस्टेक कोई सूक्ष्म जीव के जे देखातुं नथी पण छे त्यां तो ए पगनी नीचे आवीने जो मृत्यु पण पामे ने तो पण एमने एटलू दोष लागतुं नथी कारण के केवा परिणामों चाले छे अहिंसाना उत्कृष्ट परिणामों चाले छे जीव रक्षाना जीव दयाना परिणामों चाले छे बराबर अने आँख थी तो सतत त्यां ज आँख रहेली होय छे दृष्टि दृष्टि शुं कहेवाय दृष्टि पड़ी लेहण मां बराबर तो एवी रीते एमने त्यारे पाप लागतुं न होय અને એ પણ શા માટે અહીંયા ત્યાં જતા હોય છે એમને વિચારવા માટે શા માટે કહેલું છે વિહારમાં ધર્મ આરાધના કરવા માટે અને લોકોને પ્રતિબોધ કરવા માટે ત્યાં જતા હોય છે શાસન પ્રભાવના કાર્ય કરવા માટે તેઓ એમને જવું પડતું હોય છે એના માટે તેઓ શેષકાળમાં વિહાર કરતા હોય છે બસ આ જ કારણે તેમનું આ છઠ્ઠું વ્રત તેમને લેવાતું ન હોય છે બરાબર ઇનફેક્ટ એમનું તો એવું જ હંમેશા વિચારતા રહેવાનું એવું વિધાન હોય છે એટલે આપણે પણ આવી રીતે સાધુ ભગવંતો વિશે જાણીને આપણને પણ શું કરવું જોઈએ આપણને જો પણ પાપ જો આપણને જોઈએ કે આપણને પણ પાપ નહીં લાગે હરવા ફરવાથી તો શું કરવાનું ચપ્પલનું ત્યાગ કરવાનું બરાબર કેટલાક જણ આપણે જોયું હશે કે કેટલાક જણાનું પચખાણ લઈ લીધેલું હોય કે આખા લાઈફ ટાઈમ સુધી એ ચપ્પલો જ પહેરતા ન હોય આપણે જોયું હશે અથવા તો પર્યુષણના 8 દિવસોમાં પહેરતા ન હોય તો આવી રીતે ચપ્પલનો ત્યાગ કરી શકાય અને બીજું જ્યારે પણ આપણે બહાર ફરફર કરવા જઈએ તો શું કરવાનું આપણને પણ દૃષ્ટિ પડી લેહણ કરવાનું એટલે કે 3.5 હાથ સુધી ભૂમિ ઉપર નજર રાખીને જોવાનું કે ક્યાં અને જતનપૂર્વક યત્નાપૂર્વક આપણને વોકિંગ કરવાનું કે કોઈક જીવ મરી તો નથી જતું ને અહિંસાના પરિણામો લાવવા એવી રીતે કરી શકાય છે એટલે ઇનડાયરેક્ટલી શું થયું આપણે વેહિકલ્સનો ત્યાગ કરી દીધું ને કારણ કે આપણે ગૃહસ્થો શું કરે વેહિકલ્સમાં બેસી જાય પછી કાંઈ આ એરિયા સમિતિનું પાલન થાય છે નથી થતું ચપ્પલ પહેરી લઈએ એટલે આપણને ડર પણ ન હોય કે કાંઈ કાંટો વાઘી તો નહીં જાય ને આવું ડર પણ ન હોય એટલે આપણે નીચે જોતા પણ નથી ચપ્પલ પહેરી દીધી ને પછી તો ચિંતા કે ટેન્શન કાંઈ નથી કાંઈ પણ ખરાબ કંઈ વસ્તુ પણ આવી જશે તો એમાં પગ પણ ખરડાવવું નથી એ તો ચપ્પલ ઉપર લાગશે બરાબર એટલે આપણું ધ્યાન તો હોય જ નહીં એટલે જો ચપ્પલને ત્યાગશું તો આપણે નજર ઓટોમેટિકલી આપણે જોઈ જોઈને ચાલશું પછી બરાબર પગને બચાવવા માટે પણ આપણે બીજા જીવોને બચાવવાના આપણામાં પરિણામ આવી જશે એટલે ચપ્પલ ત્યાગ કરવાનું વેહિકલ્સનો ત્યાગ કરવાનો અને વળી દૃષ્ટિ 3.5 હાથ દૂર આવી રીતે રાખીને જીવોને બચાવવાના જીવ રક્ષા માટેના પરિણામો ભાવપૂર્વક ચલાવવા જોઈએ ચાલવા જોઈએ એવા એવા પ્રકારનું આપણને કરવું જોઈએ અને વળી પાછા આવતા ઘરે આવતા શું કરવાનું ઇરિયાવય સૂત્ર એનો પાઠ કરવાનો અને પ્રાયશ્ચિત રૂપે એક લોગસ કહેવાનો આવા પ્રકારે આપણે પણ કરી શકીએ છીએ બરાબર આપણે જ્યારે સામાયિક કે ઔષધ લેતા હોઈએ ગૃહસ્થો તો ત્યારે આપણે દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવની મર્યાદા આપણે નક્કી કરતા હોઈએ છીએ ને એટલે જેટલું ક્ષેત્રની ધારણા આપણે કરશું માત્ર તેટલા જ ક્ષેત્રમાં રહેવાનું રહેશે બરાબર અને એનાથી બહાર આપણે આપણાથી પગ પણ નહીં મુકાય એટલે એક્ઝામ્પલ સમજો કે માત્ર આપણે જો આપણે સામાયિક લીધેલું હોય ઘરમાં તો માત્ર ઘરનું જેટલું આ છે એનું ક્ષેત્રની મર્યાદા આપણે બાંધી દીધી તો પછી ઓટોમેટિકલી શું થાય છે સામાયિકમાં વ્રતમાં કે બહારના જે આ ઘરનું એરિયા છોડીને બહારના જેટલા પણ ક્ષેત્રો છે
એ બધા જ ક્ષેત્રોથી કનેક્શન આપણે કટ ઓફ કરી દીધું ને, અને તેમાં આપણી પ્રવૃત્તિ પણ થતી નથી, એ બંધ થઈ ગઈ છે ઓટોમેટિકલી. બરાબર, મન વચન કાયાની પ્રવૃત્તિ ઓટોમેટિકલી બહાર બંધ થઈ ગઈ છે, એટલે આપણે આટલા બધા પાપોથી બચી શકીએ છીએ. કેવા કેવા પાપો? હિંસા, ચોરી, અસત્ય, અબ્રહ્મ અને પરિગ્રહ, આ તો મેઇન 5. બીજો રાગ દ્વેષ, આસક્તિ, ઈચ્છા વગેરે. કારણ કે આપણે કુનિમિત્તો જે છે તો તે એમને આપણે ઓછા કરી નાખ્યા છે ને, બરાબર. એટલે સરળતાથી બ્રહ્મમાં આપણે ચર્યા કરી શકીએ છીએ પછી, બરાબર. અને આ દિશા પરિમાણ વ્રતના પ્રભાવથી શું થાય છે, જે મર્યાદિત ક્ષેત્રની બહાર જવાનું આપણને મન પણ નહીં થાય. આપણે એક બાધા લઈ લીધી કે માત્ર આટલા ક્ષેત્રમાં રહીશ, એનાથી બહાર હું ફરફર કરીશ નહીં, તો ત્યાં બહાર જવાનું મન પણ ઓટોમેટિકલી થશે જ નહીં, અને ત્યાં જઈને બિઝનેસ કરવાનું પણ મન નહીં થાય. એટલે પછી ત્યાં બહાર રહેલા જે પણ ધન કે ઝવેરાત છે કે જમીન છે કે ઘર છે, તે બધું પ્રાપ્ત કરવા માટે આપણું મન પણ નહીં થાય, ઈચ્છા પણ નહીં થાય. ત્યાં જઈને કમાવવા માટે પણ ઈચ્છા નહીં થાય, બરાબર. ઓટોમેટિકલી તે બધું કટ ઓફ થઈ જાય છે. અહીંયા ક્વેશ્ચન છે કે ઈર્યા વહીની સાથે વી ઓલ્સો હેવ ટુ સે ઘમણા ઘમણા સૂત્ર એવરી ટાઈમ, તો એ સામાયિકમાં અને પૌષદમાં એ બોલવાનું હોય છે. કારણ કે એમાં શું આવે છે, સ્ત્રી પુરુષ સંગઠ્ઠો હોય, 5 સમિતિ, 3 ગુપ્તી, એ અષ્ટ પ્રવચન માતા એ પણ હોય છે ને એમાં. પણ આપણે એઝ અ ગૃહસ્થ અષ્ટ પ્રવચન માતા આપણે એ ફોલો કરતા ના હોઈએ ને, એટલા માટે આપણે માત્ર અહીંયા ઈર્યાવય સૂત્ર કહી છે, બરાબર. ગમણાગમણ જે સામાયિક કે પૌષદ હોય તો એમાં અષ્ટ પ્રવચન માતાનું પણ પાલન કરવાનું હોય છે, પણ આપણે જો એ વ્રતમાં ન હોઈએ તો આપણે અષ્ટ પ્રવચન માતાનું આપણે પાલન એટલું ન કરતા હોઈએ, એટલા માટે પછી માત્ર ઈર્યાવય કહીએ તો પછી ચાલે છે. એક ક્વેશ્ચન છે કે કેન વી ટેક ધીસ પચ્ચખાણ એવરી ડે ફોર સિંગલ ડે, તો આ જે પચ્ચખાણ છે આ એવરી ડે વાળું નથી, જે 14 નિયમ વાળું છે એ એવરી ડે વાળું છે. આપણે 7મા વ્રતમાં આવશું ને, ભોગોપભોગ વ્રત, તો એમાં 14 નિયમ આવવાના છે, ત્યારે આપણે સમજણ લેશું કે ત્યાં પણ દિશાનું હોય છે જે, તો તે પછી શું તેમાં શું આ માટે છે, અહીંયા શા માટે છે. અને આ જે આપણે 6ઠું વ્રત લઈએ છીએ તો એ એક દિવસ માટે નથી, આ આ જીવન માટે છે, બરાબર, લોંગ ટાઈમ માટે છે, આ જીવન માટે છે, અથવા તો 2 વર્ષ કે 5 વર્ષ માટે છે, 1 વર્ષ, 2 વર્ષ કે 5 વર્ષ, અથવા તો આ જીવન સત્વ હોય તો આ જીવન આ લેવા જેવું છે. અને આપણને આપણે જે પણ હવે આમાં ડિફરન્સ શું છે આપણે સમજી લઈએ, બરાબર. આજે દરરોજ જે 14 નિયમ લેવાના હોય છે અને એમાં અને આમાં ડિફરન્સ શું છે હવે સમજો. આપણે આ 6ઠા દિશાવ્રત આપણે એવી રીતે લઈ લીધું અમુક ક્ષેત્ર કે સમજો કે આપણે ક્યાં રહીએ છીએ, સમજો આપણે માટુંગામાં રહીએ છીએ, બરાબર. તો માટુંગાનું આપણે જો આટલું નાનકડું નથી લીધું, સમજો કે આપણે આ ભારતનું લીધું છે, ઇન્ડિયાનું આપણે આ 6ઠા વ્રતમાં આપણે ઇન્ડિયાનું આપણે લીધું છે કે ઇન્ડિયાથી બહાર હું જઈશ નહીં બિલકુલ પણ, બરાબર. આટલું આપણે આ જીવન લઈ લીધું છે 6ઠા દિશી વ્રતમાં. હવે ડિફરન્સ શું છે, આપણે રોજ જે 14 નિયમ લઈએ છીએ ને દિશાનું એટલે ડિરેક્શન્સનું, તો એમાં શું થાય છે, આપણને એમાં સંક્ષેપ કરવાનું છે, બરાબર. એટલે આપણે જે 6ઠા વ્રતમાં આપણે આખા ઇન્ડિયાની છૂટ લીધી છે, તો આપણે આજે આપણને ખબર છે કે આજના દિવસે હું ક્યાંય બહાર જવાનું નથી, બરાબર ને, આપણને ખબર છે. તો સવારમાં જે આપણે 14 નિયમ ધારવાના છીએ તો એમાં શું ધારી લેવાનું, આપણને ખ્યાલ છે કે આપણે આ માટુંગામાં રહીએ છીએ તો માટુંગાથી બહાર જવાના નથી આજે, તો માત્ર માટુંગાનું આપણે લઈ લીધું કે માત્ર માટુંગા સુધીથી બહાર હું જઈશ નહીં. આવી રીતે હોય છે 14 નિયમમાં, હજી પણ સંક્ષેપ કરવાનું હોય છે, બરાબર. અને પછી સાંજે આપણે લઈએ છીએ પાછો 14 નિયમ, તો એમાં પણ આપણે ધારી લેવાનું હવે રાત્રે હું બહાર માટુંગાથી પણ, એટલે એમાં પણ મને ફરફર નથી કરવાની, હું મારા જે એરિયા છે અથવા તો મારું ઘર છે એનાથી પણ હું બહાર જવાનો નથી, ઉતરવાનો જ નથી. તો ત્યારે પછી આપણે લઈ લીધું સાંજે 14 નિયમમાં દિશાનું કે માત્ર હું ઘર જેટલી જ એરિયાનું છૂટ, એ બહારનો બધું ત્યાગ. તો આવી રીતે આ ડિફરન્સ હોય છે, બરાબર. 6ઠા દિશાવ્રત દિશા પરિમાણ વ્રતમાં આપણે એક મોટું એક આવી રીતે આપણે સ્ટેટ્સની આપણે મૂકીએ છીએ, સ્ટેટ્સની એટલે મોટા એરિયાની છૂટ, ક્ષેત્રની છૂટ રાખીએ છીએ, અથવા તો દેશોની. પણ જે 14 નિયમ છે એમાં શું ડિફરન્સ છે, 14 નિયમમાં આપણે સંક્ષેપ કરવાનું છે,
ડેલી સંક્ષેપ કરવાનો છે એમાં પણ, એટલે વિચારો કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે દરેક વ્રત અને કેવી રીતે એક એકબીજાની સાથે જોડાયેલો છે. એ ક્વેશ્ચન છે કે હું મુંબઈમાં રહેતી હોઉં, પર્યુષણ પર્વ દરમિયાન કચ્છમાં વડીલો એ ચઢાવો લીધો હોય તો કચ્છમાં મુંબઈથી જઈએ તો અતિચાર લાગે અથવા કોઈ નિયમ ધારવાનો પર્યુષણ સમય શું હોય છે? પર્યુષણ સમય આ હોય છે ને, વરસાદ હોય છે, ચોમાસું હોય છે, બરાબર. તો આપણને અહીંયાથી ત્યાં ફરફર નહીં કરવાનું હોય, બરાબર. પર્યુષણના સમયમાં ચોમાસું હોય, વરસાદ હોય, તો વરસાદના ટાઈમે ચોમાસા સમયે આપણે ફરફર કરીએ તો આપણે ઘણું જ ઘણું જ પાપ થાય છે, ઘણા જીવોની હિંસા થાય છે એ વખતે, બરાબર. પણ જો એવું કોઈ એકદમ, અને કૃષ્ણ મહારાજનો તો એવું નિયમ હતું કે પોતાના રાજ્યથી એ બહાર જતા ન હતા ચોમાસામાં, આપણને પણ આવું નિયમ લેવું જોઈએ. પણ જો એકદમ એવું એક રીઝન હોય કે જવું જ પડે છે તો પછી એવી રીતે જાણા લઈ શકાય છે કે એવું અનિવાર્ય સંજોગમાં જો જવું પડે તો પછી જાણા એવી રીતે. એટલે શું અહીંયા ક્વેશ્ચન આપનું છે કે એવા કોઈ નિયમ ધરવાના તો શું કરવાનું, પછી જાણા એવી રીતે ધારી લેવાની, બરાબર. કચ્છમાં જો જવું પડતું હોય વારંવાર તો પછી શું ધારવાનું, એક મુંબઈની છૂટ અથવા તો હા મુંબઈની છૂટ અને બીજું કચ્છની છૂટ. કચ્છના જે અમુક ગામો છે, ખાલી આપને લાગે કે હું અમુક ગામોમાં જ જઈશ, તો અમુક જે પણ 10 ગામો છે, જેટલા પણ ગામો છે, 2 ગામ છે કે 3 ગામ, આવી રીતે એ આપણે બધું આપણે સમજણ લેશું કે કેવી રીતે આપણે આ વ્રત લેવાનું છે. પછી બીજું ક્વેશ્ચન છે કે દેવસી અને રાઈ પ્રતિક્રમણ વખતે 14 નિયમ લેવાના હોય તો જ્યારે પણ આપણે સવારમાં આપણે જ્યારે પચખણ લઈએ ને સવારમાં, તો ત્યારે આપણને સવારમાં આપણને લઈ લેવાનું, એમ તો જ્યારે ઉઠીએ ને તો ત્યારે જ આપણને લઈ લેવાનું, બરાબર. અને સાંજે આપણને લઈ લેવાનું, બરાબર. પ્રતિક્રમણની સાથે સાથે જ આપણે લઈ શકીએ છીએ, સાંજના પ્રતિક્રમણ કરીએ તો ત્યારે આપણે લઈ લઈએ, અને સવારમાં ઉઠીએ સવારમાં તો ત્યારે જ લઈ લેવાનું, બેડ ઉપર જ લઈ લેવાનું, બરાબર. એવી રીતે ઓકે. હવે આગળ આપણે આ જોઈશું કે આ વ્રત લેવું કેવી રીતે, બરાબર. આ વ્રતની પ્રતિજ્ઞા લેવી કઈ રીતે, અહીંયા જે આપણે દેખાય છે સ્ક્રીન ઉપર તે પ્રતિજ્ઞા નથી, બરાબર. એ માત્ર સમજણ માટે છે કે કેવી રીતે લેવાની છે. પ્રતિજ્ઞા એ કેવી રીતે એ આપણે આગળ જોઈશું, બરાબર. પ્રતિજ્ઞા એ આગળ જોઈશું, એ અહીંયા આ સમજણ માટે છે, બરાબર. તો આ વ્રતમાં જે 8 દિશાઓ છે, 8 દિશાઓ કઈ છે? 4 દિશાઓ અને 4 વી દિશાઓ, ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ અને નોર્થ ઈસ્ટ નોર્થ વેસ્ટ, સાઉથ ઈસ્ટ સાઉથ વેસ્ટ, એ 4 વી દિશા કહેવાય છે. તો આ 8 દિશાઓ થઈ ને, તો તે આ દિશાઓ ક્યાં છે? આ દિશાઓ સમભૂતલા પર છે, બરાબર. એ ઉપર નીચે નથી, આ સમભૂતલાને અડાઈને રહેલું જે ક્ષેત્ર છે તો તેના વિશે છે આ 8 દિશાઓ. તો આ વ્રતમાં 8 દિશાઓમાં માત્ર અમુક કિલોમીટર સુધી જ હું જઈશ, તેનાથી વધારે દૂર જઈશ નહીં, આવી રીતે પ્રતિજ્ઞા લેવાની છે. તો પહેલા તો આપણે 4 દિશા ને 4 દિશા વિશે આપણે સમજણ લઈ લઈએ કે આ સમભૂતલા ઉપર અડીને જે સમતલે ચારે, એટલે 8 દિશામાં કેટલા કિલોમીટરની બહાર હું નહીં જઈશ, તેવું અહીંયા આપણને વ્રત લેવાનું છે. સમજો કે 50 કિલોમીટર કે 1000 કિલોમીટર કે સમજો કે 1,00,000 કિલોમીટર, કેટલું પણ, બરાબર. એટલે કિલોમીટરનું આપણને અહીંયા નક્કી કરવાનું છે. પણ જો હવે આપણે કિલોમીટર માપવા માટે આપણે બેઠા તો નથી કે કેટલા કિલોમીટર આપણે જઈ રહ્યા છીએ, બરાબર ને. તો કિલોમીટર માપવા આપણે ગણતરી આપણે કરી શકતા નથી, તો પછી શું કરવાનું? આપણને ગામના નામ હિસાબે આપણે નિયમ લઈ શકાય છે, બરાબર. સમજો, એક્ઝામ્પલ કે મુંબઈથી બહાર હું નહીં જઈશ, આ જીવન મુંબઈથી બહાર નહીં જાઉં, અથવા તો 1 વર્ષ સુધી કે 5 વર્ષ સુધી, અથવા તો મુંબઈ બહુ નાનકડું લાગે, ફરફર બહાર પણ થતી હોય, તો પછી મહારાષ્ટ્રની બહાર હું જઈશ નહીં. અને આપણા ગામ મોસ્ટલી ગુજરાતમાં હોય, સૌરાષ્ટ્રમાં હોય છે, કચ્છમાં હોય છે, બરાબર. અને ક્યારેક તીર્થ દર્શન માટે આપણે રાજસ્થાન પણ જતા હોઈએ છીએ. તો એટલા માટે આપણે આ જે અમુક રાજ્યો છે, રાજ્ય જેમ કે મહારાષ્ટ્ર, પછી સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ એ આવે છે એમાં, બરાબર, પછી રાજસ્થાન, તો આટલા અમુક 3 રાજ્ય છે, તો એની છૂટ લઈ શકાય છે.
आ त्रण राज्य सिवाय बीजा बीजे क्यांय हूँ बहार जईश नहीं। अथवा तो मात्र एवी रीते पण कही शकाय के आखा भारत में तो तीर्थो छे ने, तो एवी रीते पण कही शकाय एक पॉइंट में के मात्र तीर्थ दर्शन माटे हूँ भारत में जो मने क्यांय जवू पड़े तो त्या हूँ जईश तीर्थ दर्शन माटे मात्र। पछी एवी रीते के लई शकाय आगळ के मात्र भारत में फरवानी छूट तेनाथी बहार जईश नहीं। अथवा तो फॉरेन में जो समझो के घर रहेलो होय सगा संबंधीओ नो परदेश में होय अने त्यां जो जवू पड़तू होय वर्ष में समझो के बे वखत जवू पड़तू होय तो पछी संख्यानी साथे अहींया पछी नक्की करवानो के वर्ष में हूँ मात्र चार वक्त के पांच वक्त जेटलू पण वक्त आपने ख्याल हशे डैश वखते मात्र डैश वखते हूँ फॉरेन में समझो के यूके छे के नॉर्वे छे तो त्यां हूँ जईश। अने बीजा भारत में कया राज्यनी छूट मुंबई गुजरात के कच्छ एनी बहार हूँ जईश नहीं। अने मात्र बीजो एक यूके के नॉर्वे जेवी रीते जे देश छे त्यां हूँ मात्र आटला बे वार के दस वार जईश वर्ष में। आवी रीते आपणे संख्या नक्की करवानी क्षेत्र अने संख्या बने नक्की करवानुं। पछी समझो के बिजनेस माटे काम होय आपणे फॉरेन में तो पछी मात्र तेज क्षेत्र धारवु समझो के कैनेडा छे कैनेडा में आपनो बिजनेस चाली रह्यो छे तो वर्ष में हूँ मात्र समझो के 20 वक्त त्यां जईश 20 आटलो आटली वधारे वार तो जवातु नथी महीना छे 12 तो 12 वक्त आवी रीते एटले आपने ख्याल हशे पोताने केटला केटला टाइम फरफर थाय छे बराबर। तो आटला आटली संख्या ते नक्की करवानी के वर्ष में मात्र आटली वक्त जईश। पछी इंडिया में एटले भारत में मुंबई ना गाम नी छूट आवी रीते एनी साथे आपणे नक्की करी शकीए छे तो आवी रीते धारणा करी शकाय छे बराबर। पछी बीजी वात ध्यान में राखवानी के आपणे विदेश आपणे शा माटे एनी छूट राखीए छे बिजनेस करवा माटे ने मात्र तो पछी त्यां जईने मोज शोख करवा माटे आपणे धारवो नहीं मात्र त्यां जईने बिजनेस करीने पाछो आवी जवानुं त्यां पछी मोज शोख वगैरे ते बधुं करवुं नहीं एम नक्की करवानुं आपणे बराबर। तो आ आपणे आठ दिशाओ विशे आपणे समजण लीधी। हवे आगळ आपणे ऊर्ध्व दिशा विशे समजण लईए तो हवे ऊर्ध्व दिशा अने बीजुं छे अधो दिशा तो आपणे पहेला तो ऊर्ध्व दिशा विशे समजीए तो ऊर्ध्व दिशा एटले के ऊपर ऊपरनी दिशा एटले समभूतला जे छे आपणो जे ग्राउंड लेवल छे तो एना ऊपरनी जे दिशा छे तो तेने ऊर्ध्व दिशा कहेवाय छे। माटे समझो जो आपने टावर्स में रहता होइए छे बराबर बराबर समझो के तो पछी आपने पोते आपने पोते रहता होइए अथवा तो आपना जो सगा संबंधी त्यां रहता होय तो पछी आपने एवी रीते धारवानुं के केटला माळा सुधी आपने फ्लोर सुधी जवू पड़े छे 25मा माळे के 30मा माळे एवी रीते आपने ए फ्लोर्स नी संख्या नक्की करवानी बराबर। तो पछी तेज फ्लोर सुधी जवानुं एना उपरथी नहीं जवानुं बराबर એવી રીતે ધારવાનું। પછી ભૂલથી ટેરેસ ઉપર પછી નહીં ચાલ્યો જવાનું જો ટેરેસ સુધી જવાનું હોય તો પછી ટેરેસ સુધીની આપણને સંખ્યા પછી આટલું ક્ષેત્ર આટલી આપણે પછી પહેલાથી ધારી લેવાનું બરાબર। પછી પર્વત ઉપર જે ચડતા હોય એમ તો પાપ લાગે હાઇકિંગ વગેરે ન કરવું હોય ન કરવું જોઈએ બરાબર પણ આપણે શું કરતા હોઈએ તીર્થ યાત્રા માટે જતા હોઈએ તો તે પર્વત હોય છે બરાબર ગિરિરાજ હોય છે તો એના ઉપર આપણે આપણે તીર્થયાત્રા માટે જતા હોઈએ બરાબર તો એ પણ એક અમુક ઊંચાઈ ઉપર રહેલું છે તો એવી રીતે આપણે એ ઊંચાઈની આપણે આવી રીતે જણા રાખી શકીએ છીએ એ જણામાં આવશે બરાબર। પછી બીજું છે વૃક્ષ જૈન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ સર્વ મંગલ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ પ્રણામ।